নিরন্ধ্রে ভব কাননে পরিগলত পঞ্চাশ্রবাম ভোধরে নানা কর্মলতা বিতান গহনে মোহান্ধকার ও দূরে ভ্রান্তা নাম ইহ দেহি নাম ইহ কৃতে কারুণ্য পুণ্যাত্মভি তীর্থে সই প্রদিদা সুধা রস কির রম্যা গিরহ পান্তু বহ। মারো ને તમારો સંસાર અનાદિ કાળથી ચાલુ છે, હું પણ મોક્ષમાં નથી ગયો, તમે પણ મોક્ષમાં નથી ગયા, આ સંસારના અનંત દુઃખો મેં પણ વેઠ્યા, તમે પણ વેઠ્યા, ચારિત્ર જીવનનો સ્વીકાર કરી હું કદાચ મોક્ષની નજીક જઈ રહ્યો છું, તમે કદાચ શ્રાવક જીવન સુધી પહોંચ્યા છો, મોક્ષની નજીક, બહુ નજીક નહીં પણ થોડા નજીક આવ્યા છો, પણ મારો તમને પ્રશ્ન એ છે, હું કે તમે હજી સુધી મોક્ષમાં નથી ગયા, અનંત આત્મા મોક્ષમાં ચાલ્યા ગયા, મારો ને તમારો મોક્ષ ન થયો, કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન કે આપણા સંસારનો ધ એન્ડ ન થયો? 3 કલાક થાય અને પિક્ચરનો ધ એન્ડ થાય, થાય કે ન થાય? 1 કલાક થાય ને એટલે વ્યાખ્યાનનો ધ એન્ડ, બધી જ જગ્યાએ ધ એન્ડ, આપણા સંસારનો ધ એન્ડ કેમ? પૂછ્યું ક્યારે જાતને? ભગવાન પાસે જાઓ છો પૂજા કરતા પછી, પૂજામાં પરમાત્માને ક્યારેક તો પ્રશ્ન કરો, ભગવાન તમે મોક્ષમાં જઈને બેસી ગયા, અમે હજી સંસારમાં રખડીએ છે, વાય? આખી દુનિયાની પંચાયત કરવાનો સમય છે, તમારી જાતના ને તમારા સમાજના ને તમારા કુટુંબના પ્રશ્નોનું સમાધાન કરવા માટેનો સમય છે, તમારી પોતાના આત્માના કલ્યાણ માટે તમારી પાસે કોઈ સમય જ નહીં, કોઈ પ્રશ્ન મત કરો, સલવાયેલા રૂપિયા પાછા ક્યારે આવશે, ગયેલું પેમેન્ટ પાછું ક્યારે આવશે, દીકરીનું ઠેકાણું ક્યારે પડશે, સીએ માંથી છોકરો ક્યારે બહાર નીકળશે, બધા પ્રશ્નો બાજુ પર મૂકી દો, એક પ્રશ્ન કરો પરમાત્માને, મારી આ સંસારની યાત્રા એનો ધ એન્ડ ક્યારે આવશે? તમે તમારી લાઈફમાં ક્યારેક આ પ્રશ્ન કર્યો હોત ને તો પણ તમને એનો આન્સર મળત, પ્રશ્ન જ ન કરો આન્સર ક્યાંથી મળે? સ્કૂલમાં ગયા હતા, ક્વેશ્ચન પેપર આવતું હતું તો આપણે આન્સર લખતા હતા ને, એમને આન્સર શીટ લઈને ગયા, અરે ક્વેશ્ચન પેપર ના હોય ને સર કહી દે લખો, શું લખીએ પણ, ક્વેશ્ચન હોય અને આન્સર હોય, તમારો ક્વેશ્ચન જ નથી, ભગવાન આન્સર ક્યાંથી આપે? બોલો, આજનો મારો આ પ્રશ્ન બરાબર છે? આપણે સંસારમાં રખડીએ છીએ, સામે નહીં, મારો મોક્ષ ક્યારે થશે બાજુ પર મૂકી દો, જો આ ક્વેશ્ચનનો આન્સર મળશે ને તમને તમારા મોક્ષનો આન્સર ઓટોમેટિક મળી જશે, ઓટોમેટિક. મને કોઈ પૂછે કે સિમંદર સ્વામી, ભગવાન તમને મહાવિદ્યમાં બોલાવે ને તમને કે બોલ, તને એક પ્રશ્ન પૂછવાની છૂટ, તો હું કયો પ્રશ્ન પૂછું? તમને તો પૂછાય એમ જ નથી, કારણ કે જેટલા માથા છે ને એટલા પ્રશ્નો હશે, તમે તમારા એ જ કારખાના, એ જ કોરોના, તમારા એ જ લફડાઓ, ભગવાનને પણ, ભગવાન જેવા ભગવાન પ્રસન્ન થાય પછી પણ તમને તમારા સંસારના જ પ્રશ્નો સૂજે છે. હું તો ભગવાનને એક જ પ્રશ્ન કરું, ભગવાન અમારી સંસારની યાત્રાનો એન્ડ કેમ નથી?